હું જાનકી વૈદ્ય સી સાયન્સ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ઝુઓલોજીના વિષયમાં પ્રાધ્યાપક છું અને મને એ વાતનો આનંદ છે કે આજે ફરી આપણે સૌ એકવાર સંધાનના ઉપક્રમે સંધાન થકી અભ્યાસ માટે એકત્રિત થઈ રહ્યા છે ભલે એ વર્ચ્યુઅલ હોય આજનો આપણો વિષય છે જેનેટિક ઇન્ટરેક્શન્સ અથવા જનીનિક આંતરક્રિયાઓ જેના વિશે આપણે અગાઉ પણ બેઝિક ચર્ચા આગળના લેક્ચરમાં થઈ ગઈ હતી કે જનીન વિદ્યા એ આનુવંશિકતાનું વિજ્ઞાન છે જેવા પેરેન્ટ્સ હોય એવા જ બાળકો થાય અને કોઈ પણ સજીવ માટે સચ્ચું છે પણ એની સાથે આપણે જે અભ્યાસ કર્યો તો એ પ્યોર જેનેટિક્સનો એટલે કે મેન્ડેલિયન જેનેટિક્સનો જે સર ગ્રેગાર જોહાન મેન્ડલ જેઓ જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખાય છે તેમના જે પ્રયોગો હતા વટાણાના છોડ ઉપર એના આધારે એમને એક સંકરણ પ્રયોગ ત્રણ જેમ એકનું પ્રમાણ અને દ્વિસંકરણ પ્રયોગમાં નવ ત્રણ ત્રણ એકનું પ્રમાણ આપેલું હતું અને જે સર્વવિદિત છે ને એનું ટેસ્ટિંગ પણ વારે ઘડીએ થઈ ગયેલું છે પણ હંમેશ જેમ બનતું આવ્યું છે કે અપવાદ તો હોય જ એટલે અપવાદ રૂપે ઘણા બધા કિસ્સાઓમાં કંઈક જુદા કોમ્બિનેશન્સ કંઈક જુદી અભિવ્યક્તિઓ જોવા મળે છે જેનો આપણે આજે અભ્યાસ કરીશું સો લેટસ્ટ લુક એટ અવર ટાઈટલ ઓન ધ સ્ક્રીન જીનેટિક ઇન્ટરેક્શન્સ અને એક એની નીચે એક તમારા જાણકારી માટે એક ટેબલ મૂક્યું છે તો પેરેન્ટ જનરેશનમાં આપ જોઈ શકો છો કે જે એક પિતૃ છે લાલ રંગના પુષ્પ ધરાવે છે જેને આપણે સીઆર સીઆર તરીકે લીધું છે અને બીજું સફેદ રંગના જેને આપણે ડબલ્યુ તરીકે લીધું છે પરંતુ જ્યારે તેમની વચ્ચે સંકરણ યોજવામાં આવે છે મેન ક્રોસ અકર્સ મિત્રો આપણે ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં સમજીશું કારણ કે જીનેટિક્સ એવો વિષય છે કે જેની ટર્મિનોલોજી ઇંગ્લિશમાં આપણને ઇઝી પડે અથવા એના થકી આપણે જ્યારે ખાસ કરીને તમે લોકો હાયર સ્ટડીઝમાં કે રિસર્ચમાં જાઓ ત્યારે ખૂબ ઉપયોગી નીવડે તો એફ વન જનરેશનમાં તમે જોશો કે જે કેરેક્ટર્સ મળે છે સીઆરસી ડબલ્યુ જીનો ટાઈપના તે ગુલાબી રંગના છે એટલે કંઈક નવી જ અભિવ્યક્તિ જોવા મળી આમાં મેન્ડલનો જે પ્રભાવીપણાનો નિયમ છે એ સાબિત થતો નથી અને એને લીધે પછીની જે F2 પેઢી છે તેમાં તમને એક જેમ બે જેમ એકના પ્રમાણમાં બધી અભિવ્યક્તિઓ ભિન્ન પ્રકારની એટલે લાલ ગુલાબી અને સફેદ જોવા મળે છે જીનેટિક્સ સાયન્સ ઓફ હેરિડિટી છે આપણે ચર્ચા થઈ ગઈ અને એના ડેવિએશન્સની આજે આપણે વાત કરવા એકત્રિત થયા છીએ ધીસ ઇઝ ધ વર્લ્ડ ફેમસ ફોટોગ્રાફ ઓફ સરૌહાન મેન્ડલ જેઓ જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખાય છે અને એક સંકરણ પ્રયોગનો જે પ્રમાણ છે થ્રી ઝેમ વન એટલે કે થ્રી ઇઝ ટુ વન અને નાઇન ઇઝ ટુ થ્રી ઇઝ ટુ થ્રી ઇઝ ટુ વન ડાય હાઇબ્રિડ એની સાથે મિત્રો ફરીથી એકવાર આ સ્લાઇડ મૂકવાનું ખાસ કારણ એ છે કે જ્યારે પણ આપણે જનીન વિદ્યાની વાતો કરતા હોઈએ ત્યારે આપણે ડોમિનેન્ટ એટલે કે પ્રભાવીપણું રિસેસિવ એટલે કે પ્રચ્છ ટેસ્ટ ક્રોસ બેક ક્રોસ હોમોઝાયગસ સમયુગ્મી એવા બધા વિષયોની આપણે વિગતવાર ચર્ચા પહેલાં અગાઉ કરી ચૂક્યા છીએ તો આ બધી ટર્મિનોલોજીનો આપણને સ્પષ્ટ ખ્યાલ હોવો જ જોઈએ હવે આવીએ મૂળ મુદ્દા એટલે કે જીન ઇન્ટરેક્શન્સ ઉપર તમે ખૂબ સુંદર કેપ્સિકમ્સ જોઈ રહ્યા છો નોર્મલી આપણે ગ્રીનથી પરિચિત છીએ પણ હવે બધા માર્કેટમાં રેડ પર્પલ ઓરેન્જ યલો એ બધા મળે છે તો આટલી બધી અભિવ્યક્તિ ક્યાંથી આવી મેન્ડલ પ્રમાણે તો માત્ર બે જ હોય એક પ્રભાવી અને પ્રચ્છન્ન પણ હકીકતમાં જે જનીનો છે તો જોડમાં જ છે દરેક ઇન્ડિવિજ્યુઅલમાં પણ જ્યારે ઇન્ટરેક્ટ કરે એકબીજા સાથે આંતરક્રિયા કરે તો એ આંતરક્રિયાને આપણે બે પ્રકારે મૂલવીએ છીએ એક કે જે અંદરો અંદર કરે એટલે કે પ્રભાવી અને પ્રચ્છન્ન જનીન જે એક જ લક્ષણ માટે હોય અને બીજા જે ડિફરન્ટ અલગ અલગ અભિવ્યક્તિ માટે કરે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ વિશે આપણે જાણ્યા હતા જેમાં અંદરો અંદર જેને આપણે ઇન્ટ્રા કહીશું અંદર એ લોકોએ આંતરક્રિયા કરીને જેને પરિણામે આપણને પિંક આ પિક્ચર આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ચૂક્યા છીએ ઇવન હિયર મીરાબિલિઝ જલાપામાં ફોર ઓ ક્લોક પ્લાન્ટમાં આપણને આ જ કોમ્બિનેશન્સ જોવા મળે છે એક અન્ય ઘટના પણ આપણે કો ડોમિનન્સની જેમાં પણ આંતર પ્રક્રિયા થાય છે ઇન્ટ્રા રિલેશનશીપ્સ જેમાં બંને અભિવ્યક્તિ થાય છે એટલા માટે કો ડોમિનન્સ કહેવાય છે યુ કેન ક્લિયરલી ઓબ્ઝર્વ that red as well as white color is clearly expressed here also here is another example you can see pink and white color there is a beautiful picture of a peacock uh, where he has got both the genes for albino as well as colors and half of it is white and half of it is colored so you can see that the interactions are between the same genes of the same character okay now let us go ahead with the Others, some other uh, deviations, interactions which are multiple alleles, which are found in blood groups. Uh, this is the polygenic interactions where you find so many. So many means it is always more than two. You can see vast uh, range of eye colors, and a pleiotropy. वे नॉर्मली वेन वी स्टेट वी स्टेट दॅट एकच जनीन एकच लक्षण अभिव्यक्ती करे परंतु प्लिओट्रॉपिझम घटना एवढी आहे की ज एक बॉर्ड ऑफ पट होयचे दर इज अ वाईड रेंज एन्ड यू केन सी ऑन द स्क्रीन दॅट द सेम जीन इज रिस्पॉन्सिबल फॉर थ्री ट्रेड्स ए बी एन्ड सी रेस्पेक्टिवली सो सो मेनी डेविएशन्स आर फाऊंड इन द वर्ल्ड ऑफ जिनेटिक्स नाव एज आय टोल्ड यू जिनेटिक इंट्रॅक्शन्स केन बी इंट्रायल ॲडिक जे आपण आगळ ग्या અથવા ઇન્ટરેલેલિક ઇન્ટરએલેલિકનો અર્થ એવો થાય છે કે એ જુદા જુદા જનીનો વચ્ચે અંતરક્રિયા છે જે ભિન્ન ભિન્ન લક્ષણો માટે જવાબદાર છે એના પણ ઘણા બધા કોમ્બિનેશન્સ છે એન્ડ વી વિલ સ્ટડી દેમ ટુડે ઓકે એમાં બે પ્રકારના હોય છે એક છે નોન એપિસ્ટેટિક અને એક છે એપિસ્ટેટિક એપિસ્ટેસિસનો અર્થ આપણે આગળ જોઈએ પણ એની પહેલાં નોન એપિસ્ટેસિસિસની ચર્ચા કરી લઈએ કે મરઘાની એક જાત છે જેમાં વ્યાંડોટ જાત હોય તો એમાં રોજ પ્રકારની કલગી બધાને ખ્યાલ છે કે મરઘાના માથા ઉપર કલગી હોય તો એ કલગીનો આકાર કેવો છે એના આધારે આપણે એનું નામ પાડ્યું છે બ્રહ્માસ જાતિમાં પી આકાર છે અને લેગોન્સમાં સિંગલ આકાર છે આ ત્રણ મુખ્યત્વે જોવા મળે પરંતુ જ્યારે રોઝ અને પી વચ્ચે સંકરણ યોજવામાં આવે તો આપણને એક નવી જ વેરાયટી વોલનટ મળે છે જે આપણને આ કોઠામાં સ્પષ્ટ દેખાય છે આર અને કેપિટલ પી જ્યાં પણ જનીનો ભેગા થાય છે એ બધી જ જગ્યાએ તમને નવા પ્રકારની રોઝ પણ જોવા નથી મળતું જે મેન્ડેલિયન પિતૃ પ્રમાણે અનુકૂળતા નથી અને પી પણ જોવા નથી મળતું પણ જ્યારે રોઝ અને પી માટેના જનીનો ભેગા થાય ત્યારે એ ભેગા થઈને એક નવા જ પ્રકારની અભિવ્યક્તિ બનાવે છે અને તે છે વોલનટ પ્રકારની કલગી મિત્રો અહીંયા એક વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે નોન એપિસ્ટેટિક એલેલિક ઇન્ટરેક્શન્સ હોય આપણે ઇન્ટર પર પાછા જઈએ કે ઇન્ટર એલેલિક ઇન્ટરેક્શન્સ છે એમાં નોન એપિસ્ટેટિક અને એપિસ્ટેટિક એમ બે આપણે પ્રકાર પાડીએ છીએ તો જે નોન એપિસ્ટેટિક છે એમાં પ્રમાણ બદલાતું નથી આપણને પ્રમાણ તો આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે નવ ઓલટ ત્રણ રોઝ ત્રણ પી અને એક સિંગલ એટલે નવ ત્રણ ત્રણ એકનું જ પ્રમાણ મળે છે એ બદલાતું નથી પરંતુ અભિવ્યક્તિ બદલાય છે જ્યારે એપિસ્ટેટિક ઇન્ટરેક્શન્સમાં આપણે જોઈશું કે અભિવ્યક્તિ પણ બદલાય છે અને પ્રમાણ પણ બદલાય છે મોટાભાગે અભિવ્યક્તિ જે પ્રભાવીજનીન હોય તેની જ જોવા મળે છે નવ લેટસ ગો ટુ એપિસ્ટેટિક ઇન્ટરેક્શન્સ એના મુખ્ય પાંચ પ્રકાર છે બધા જ સમય મર્યાદાને લીધે આજે ડિસ્કસ કરવા પોસિબલ નથી પણ શક્ય એટલા બે ત્રણ આપણે કવર કરવાનો પ્રયત્ન કરીશું પહેલું છે ડોમિનન્ટ એપિસ્ટેસિસ નામ પ્રમાણે ખ્યાલ આવે છે કે એના નામ અથવા એના પ્રકાર કઈ રીતના આપણે પાડીએ છીએ કાઇન્ડલી ગો થ્રુ ધ નેમ્સ ડોમિનન્ટ એપિસ્ટિસ એટલે જે પ્રભાવી જનીન એપિસ્ટાઈસિસ માટે જવાબદાર હોય રિસેસિવ એપિસ્ટાઈસિસ જ્યારે જોડમાં પ્રચ્છન્ન જનીન એપિસ્ટિસ માટે જવાબદાર હોય ડ્યુપ્લિકેટ જીન્સ વિથ ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ ડ્યુપ્લિકેટ જીન્સ એટલે બે અલગ અલગ જનીનની જોડ હોય અને એમનું મિશ્ર ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ તમને જોવા મળે ત્યારે એને ડ્યુપ્લિકેટ જીન્સ વિથ ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ કહેવાય ડુપ્લિકેટ ડોમિનન્ટ જીન્સ એટલે બે જનીનની જોડમાં બંને પ્રભાવી કંઈક અભિવ્યક્તિ દર્શાવે તો એને ડુપ્લિકેટ જીન્સ ડોમિનન્ટ જીન્સ કહેવાય અને ડ્યુપ્લિકેટ રિસેસિવ એ જ પ્રમાણે જ્યારે કોઈપણ જનીનની જોડના બંને પ્રચ્છન જનીનો આ કામ કરતા હોય અભિવ્યક્તિ માટેની એપિસ્ટેસિસ માટેની તો આપણે એને ડુપ્લિકેટ રિસેસિવ જીન્સ કહીએ છે અને ઘણી ફર એવું બને કે માત્ર ડ્યુપ્લિકેટ ડોમિનન્ટના ડ્યુપ્લિકેટ રિસેસિવ પણ ઇન્ટરેક્ટ ના કરતા હોય પરંતુ એક જોડનું પ્રભાવી અને બીજા જોડનું પ્રચ્છન્ન એ રીતે ઇન્ટરેક્ટ કરતા હોય તો એને આપણે ડોમિનન્ટ અને રિસેસિવ ઇન્ટરેક્શન્સ કહીએ છીએ એટલે આપણે જે સમજ્યા છે તે પ્રમાણે એપિસ્ટેસિસની વ્યાખ્યા વાંચતા પહેલાં એકવાર સમજી લઈએ કે એપીનો અર્થ થાય છે ઉપર સ્ટેસિસનો અર્થ થાય છે કે સ્થાન એટલે જ્યારે બે જોડમાં કોઈ એક જનીન ઉપર આવે એટલે કે પ્રભાવીપણું એ રીતનું દર્શાવે કે બીજાને અભિવ્યક્ત ન થવા દે મિત્રો અહીંયા યાદ રાખજો કે જનીનની જોડ ભિન્ન છે અંદર અંદર હોય તો એને પ્રભાવીપણું કહેવાય પણ આ જે એક જોડ બીજા જોડની અભિવ્યક્તિને ઢાંકે છે માસ્કિંગ ઓફ ધ જીન એક્સપ્રેશન ધીસ ઇઝ નોન એઝ એપિસ્ટિસ ઓકે ધ જેનેટિક ઇન્ટરેક્શન બિટવીન ટુ ઓર મોર પેર્સ ઓફ જીન્સ ઇન વિચ માસ્ક

બીજા જોડને અભિવ્યક્ત થવા દેવું હોતું નથી અથવા એ બીજા જોડની અભિવ્યક્તિને ઢાંકે છે તો જે અસર કરે છે જે અભિવ્યક્તિને ઢાંકે છે એને આપણે કહીએ છીએ એપિસ્ટેટિક જીન અને જે અસર પામે છે તેને આપણે કહીએ છીએ હાઈપોસ્ટેટિક જીન એમાં કોમ્પ્લિમેન્ટરી ફેક્ટર્સ તરીકે ઓળખાતા ડોમિનન્ટ રિસેસિવ એપિસ્ટેસિસની જે વાત છે એમાં ફર્સ્ટ આપણે લઈએ તો વોટસન અને બેટસન અને પન્નેટે જે લેથાઇરસ ઓડોરેટર્સ પર કામ કરેલું તેની વાત કરીશું અને એને જે કેરેક્ટર અથવા જે લક્ષણને ધ્યાનમાં લઈને કામ કર્યું હતું એ પુષ્પના રંગનું કેરેક્ટર લીધું હતું ને એમાં બે રંગ હતા પર્પલ અને સફેદ એટલે પર્પલ એન્ડ વ્હાઇટ જાંબલી અને સફેદ નોર્મલી જ્યારે તેઓએ કામ કર્યું ત્યારે એ લોકોને મેન્ડલ જેવા જ રિઝલ્ટ મળ્યા એટલે કે પર્પલ અને વ્હાઇટને ક્રોસ કરો તો બધા પર્પલ એન્ડ સો ઓન બરાબર છે પરંતુ એકવાર જ્યારે વ્હાઇટ અને વ્હાઇટ વચ્ચે એટલે વ્હાઇટ અને વ્હાઇટ પુષ્પો ધરાવતા છોડ વચ્ચે સંકરણ યોજ્યું તો વ્હાઇટ તો સ્વાભાવિક છે કે પ્રચ્છન્ન લક્ષણ છે પણ પ્રથમ પેઢીમાં બધી જ સંતતિ પુષ્પ જે રંગના ધરાવતી હતી તે બધા જ જાંબલી હતા સો ઇટ વોઝ સરપ્રાઇઝિંગ કે આવું કેવી રીતે થયું અને જ્યારે એ લોકોએ ફર્ધર એનું સેલ્ફ ફર્ટિલાઇઝેશન કર્યું એટલે કે સ્વફલન યોજ્યું તો એફ પેઢી જે આપણને મેન્ડલ પ્રમાણે નવ ત્રણ ત્રણ એક મળવું જોઈએ એને બદલે આખું જે પ્રમાણ હતું એ બદલાઈને નવ જેમ સાતનું જોવા મળ્યું લેટ લેટેસ્ટ સી ધિસ વિથ ધ હેલ્પ ઓફ અ એક્ઝામ્પલ આ લેથાઈરસ ઓડોરેટસ છે જે પ્રભાવી પુષ્પનો રંગ દર્શાવે છે જાંબલી રંગ અને જે મેં તમને વાત કરી કે એ લોકોએ જ્યારે બે વ્હાઇટ એટલે કે રિસેસિવ કેરેક્ટર્સ સાથે સંકરણ યોજ્યું તો એફ ટુમાં રેશિયો જે છે નાઇન ઇઝ ટુ સેવન જોવા મળ્યો ઇન્સ્ટેડ ઓફ નાઇન ઇઝ ટુ થ્રી ઇસ ટુ થ્રી ઇઝ ટુ વન મિત્રો ફરી એકવાર યાદ રાખી લઈશું કે નોન એપિસ્ટેટિક એલેલિક ઇન્ટરેક્શન્સ હોય ત્યારે પ્રમાણ યથાવત રહે છે નવ ત્રણ ત્રણ એક જે આપણે મરઘાની કલગીમાં વાત કરી અને અભિવ્યક્તિ બદલાય છે અથવા નવી આવે છે વોલનટ પ્રકારની જ્યારે એપિસ્ટેટિક ઇન્ટરેક્શન્સમાં નવ ત્રણ ત્રણ એકનું પ્રમાણ બદલાઈને વિવિધ સ્વરૂપે જોવા મળ્યું છે જેમાં ફર્સ્ટ આપણે જોઈએ છીએ આ નવ જેમ સાતનું છે લેટઅસ ગો અહેડ વિથ દેટ અને એમાં મૂળ વાત શું હોય છે કે બંને જનીનો જે લક્ષણની અભિવ્યક્તિ માટે જવાબદાર હોય એ બંને જનીનો પ્રભાવી સ્થિતિમાં હાજર હોવા જરૂરી છે પ્રભાવી સમયુગ્મી પણ હોઈ શકે પ્રભાવી વિષમયુગ્મી પણ હોઈ શકે પણ બંને જોડમાં ઓછામાં ઓછા એક પ્રભાવી જનીનની હાજરી આવશ્યક છે એટલે જીન સી ઇઝ રિક્વાયર્ડ સેના માટે આપણે જનીન સી અને પી બંને લઈએ ધ્યાનમાં તો જનીન સી છે એ એક એન્ઝાઇવ એટલે કે ઉત્સેચક માટે જવાબદાર છે જનીન પી છે એ રંગ માટે એન્થોસાઇનિન માટે જવાબદાર છે હવે જાંબલી રંગની ઉત્પત્તિ માટે સૌથી પહેલાં ઉત્સેચકને ઉત્તેજિત થવું પડે ઇટ શૂડ બી એક્ટિવેટેડ ત્યારબાદ એ ઉત્તેજિત થયેલું ઉત્સેચક બીજા જનીનને ઉત્તેજિત કરે જેના પરિણામે એન્થોસાઇનિન એટલે હવે તમે એમ વિચારો કે ધારો કે કેપિટલ સી ના હોય તો રંગ માટેનું જનીન હોવા છતાં ઉત્સેચક નથી માટે પ્રક્રિયા પૂર્ણ નથી થતી અને જાંબલી રંગ આપણને મળતો નથી એવી જ રીતે ધારો કે ઉત્સેચક માટેનું જનીન છે એન્ઝાઇમ ઇઝ પ્રેઝન્ટ પરંતુ રંગ માટેનું જનીન પ્રચ્છન્ન છે ગેરહાજર છે જે પ્રભાવી જનીન જોઈએ એન્થોસાયનિન માટેનું તો એ સ્થિતિમાં ઉત્સેચક બનશે પરંતુ રંગકણ અથવા રંગદ્રવ્ય નહીં બને એ સ્થિતિમાં પણ જે પુષ્પ છે તે સફેદ રંગનું જ બનશે એટલે આ જે વ્હાઈટ વચ્ચે સંકરણ યોજાયું હતું તેમાં પિતૃ જે વ્હાઈટ હતા એમાં એકમાં કેપિટલ સી હાજર હતું અને બીજામાં કેપિટલ પી હાજર હતું જે આપ આ કોઠામાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે પેરેન્ટ્સ જે છે વન લખ્યું છે ત્યાં એકમાં કેપિટલ પીની ગેરહાજરી છે અને બીજામાં કેપિટલ સીની ગેરહાજરી છે પરંતુ ધ્યાનથી જુઓ મિત્રો કે જે ગેમેટ્સ બન્યા અને ત્યારબાદ જે પ્રથમ પેઢીનું નિર્માણ થયું કેપિટલ સી સ્મોલ સી કેપિટલ આમાં આપણી જે કન્ડિશન છે રંગ માટેની કે ઉત્સેચક પણ બને અને એન્થોસાઇનિન પણ એક્ટિવેટ થાય તો કેપિટલ સી અને કેપિટલ પી એ બંને આમાં તમને સ્પષ્ટ જોવા મળે છે જેને પરિણામે બધા જ પુષ્પ જાંબલી જોવા મળે છે અને પછીનો કોઠો આપણે જે સેલ્ફ ફર્ટિલાઇઝેશનનો અંદર અંદર પ્રજનન યોજતા તમે જુઓ તો સ્પષ્ટ રીતે નવ સફેદ સોરી નવ જાંબલી અને સાત સફેદ પ્રકારની સંતતિ જોવા મળે છે અને એનું ઓબ્ઝર્વેશન આપણે આ રીતે લઈ શકીએ કે જે નવે નવ જાંબલી રંગના પુષ્પ છે એ બધા જ જાંબલી રંગના પુષ્પમાં કેપિટલ સી અને કેપિટલ પી બંને હાજર છે જે સફેદ સાત છે એમાં ત્રણ જુઓ તો ત્રણમાં કેપિટલ સી ગેરહાજર છે જેના પરિણામે સોરી વાઇઝ જઈએ તો ઇટ ઇઝ નોટ મેકિંગ એની ડિફરન્સ એસ સચ પણ ઇન થ્રી સી ઇઝ પ્રેઝન્ટ બટ પી ઇઝ એબસન્ટ એટલે કેપિટલ પી ગેરહાજર હોવાને લીધે પ્રક્રિયા પૂર્ણ થતી નથી પુષ્પ જાંબલી રંગનો થતો નથી એવી જ રીતે બીજા ત્રણમાં કેપિટલ પી પ્રેઝન્ટ છે પણ સી એબ્સન્ટ છે એટલે રંગદ્રવ્ય છે એન્ તો ઉત્પત્તિ થઈ શકે છે પરંતુ તેને ઉત્તેજિત કરવા માટેનું ઉત્સેચક નથી અને છેલ્લું એક જે છે એમાં સી બી બોથાર એટલે આ જે સાત છે એમાં સી અને પી બંનેની અથવા ગમે તે એકની ગેરહાજરીને કારણે આ પ્રક્રિયા પૂર્ણ થતી નથી અને તેથી આવી બધી જ સંતતી સફેદ એટલે ઓલ્ટરેશન ઓફ મેન્ડેલિયન ફોર્મ્યુલા બરાબર છે તે નવ જેમ સાતમાં જોવા મળે છે આ ક્રિયાને અટાવિઝમ અથવા રિવર્ઝન તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે પહેલાં જે પણ પેઢીમાં સી અને પી સાથે હોય એ બધી જ પેઢીમાં પુષ્પની અભિવ્યક્તિ જાંબલી રંગની જોવા મળે છે ત્યારબાદ જે પણ પેઢીમાં સી અથવા પી ગેરહાજર થઈ જાય ત્યાં બધા જ પુષ્પ પાછા સફેદ થાય છે અને પછી આ રીતે જનન કોષોના નિર્માણ દરમિયાન અને સંયુગમન અથવા ફલન દરમિયાન ફરીથી સી અને પી ભેગા થાય એટલે કે રિવર્ટ થાય ત્યારે ફરીથી અભિવ્યક્તિ જોવા મળે